वेलकम विद्यार्थी मित्रों, आपणे परमाणुनुं बंधारण छे एम आजना मुख्य अगत्यना टॉपिकनी वात करवानी छे। क्वांटम अंक एटले शुं अने क्वांटम अंकना प्रकारो, तो आ खूब ज अगत्यनो प्रश्न छे अने परीक्षामां घणी वखत पूछाय एवो प्रश्न छे। तो आजना जे टॉपिकनी चर्चा छे एने आपणे समझी लईए। कयो टॉपिक छे? तो क्वांटम अंक एटले शुं, तेना प्रकार समझाव। तो विद्यार्थी मित्रों, आ खूब ज इम्पोर्टंट टॉपिक छे। क्वांटम अंक एटले शुं अने तेना प्रकार समझाव। आम तो परमाणु जे छे, परमाणु में इलेक्ट्रॉन रहेला छे कक्षा में। आम तो कक्षा में हो, केन्द्र में प्रोटॉन ने न्यूट्रॉन हो। आ इलेक्ट्रॉन ने दर्शावा माटे आ इलेक्ट्रॉन ने संपूर्ण आ इलेक्ट्रॉन नु संपूर्ण वर्णन करवा माटे उपयोग में लेवाता अंक ने क्वांटम अंक कहीशुं। क्वांटम अंक कहे छे इलेक्ट्रॉननो सविस्तार वर्णन करवा माटे, इलेक्ट्रॉन ने विशेष समझूती आपवा माटे उपयोग में लेवाता जे अंक छे ए अंक ने क्वांटम अंक कहे छे। क्वांटम अंकना मुख्य चार प्रकार छे। खास याद रखो, क्वांटम अंकना मुख्य चार प्रकार छे। पहलो मुख्य क्वांटम अंक, बीजो छे कोणीय वेगमान क्वांटम अंक, ત્રીજો છે ચુંબકીય ક્વોન્ટમ અંક, અને છેલ્લો ચોથો જે છે સ્પિન ક્વોન્ટમ અંક। તો વિદ્યાર્થી મિત્રો, ક્વોન્ટમ અંક એટલે શું? તો ક્વોન્ટમ અંક એટલે પરમાણુમાં ઇલેક્ટ્રોન રહેલા છે, આ ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ વર્ણન કરવા માટે, ઇલેક્ટ્રોનની સંપૂર્ણ માહિતી આપવા માટે ઉપયોગમાં લેવાતા અંકને ક્વોન્ટમ અંક કહેવાય। અને આ ક્વોન્ટમ અંકના મુખ્ય ચાર પ્રકાર છે। મુખ્ય ક્વોન્ટમ અંક, કોણીય વેગમાન ક્વોન્ટમ અંક, ચુંબકીય ક્વોન્ટમ અંક, સ્પિન ક્વોન્ટમ અંક। વિદ્યાર્થી મિત્રો, આ ચારે ચાર ક્વોન્ટમ અંકને આપણે ડિટેલમાં ભણવાના છે, અને એ ફક્ત 11મા માટે નહીં પરંતુ 12મા માટે પણ એટલા અગત્યના છે। એટલે મુખ્ય ક્વોન્ટમ અંકની હવે આપણે ચર્ચા કરીએ। તો મુખ્ય ક્વોન્ટમ અંક વિશે આપણે સમજી લઈએ શું છે, અને એના પછી બીજા ક્વોન્ટમ અંકની આપણે ચર્ચા કરીશું। તો હવે મુખ્ય ક્વોન્ટમ અંક વિશે સમજાવી દઉં। મુખ્ય ક્વોન્ટમ અંક શું છે? એ મુખ્ય ક્વોન્ટમ અંક સમજાવો, આવું પૂછી શકે। તો મુખ્ય ક્વોન્ટમ અંકને મુખ્ય ક્વોન્ટમ અંકને
સ્મોલ એન વડે દર્શાવાય છે, દર્શાવી શકાય સ્મોલ એન વડે દર્શાવાય છે. મુખ્ય ક્વોન્ટમમાં, મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય, મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય એ ધન પૂર્ણાંક સંખ્યા છે, ધન પૂર્ણાંક સંખ્યા છે. દાખલા તરીકે n બરાબર 1, 2, 3, 4 શૂન્ય સિવાય, શૂન્ય સિવાય, ઝીરો આવે નહીં, ધન પૂર્ણાંક સંખ્યા છે, શૂન્ય સિવાયની. મુખ્ય ક્વોન્ટમ આંક એ પરમાણુની કુલ શક્તિ દર્શાવે છે, કુલ શક્તિ અથવા ઉર્જા દર્શાવે છે. મુખ્ય ક્વોન્ટમ આંક ઉર્જા સ્તરો નક્કી કરે છે. દાખલા તરીકે એન બરાબર 1, એન બરાબર 2, એન બરાબર 3, એન બરાબર 4. તો આજે જે પ્રથમ છે, તો અહીંયા કે, આ એલ, આ એમ અને આ એન, આ જે પ્રથમ કક્ષા, પ્રથમ કક્ષા, આ દ્વિતીય કક્ષા, આ તૃતીય કક્ષા અને આ ચતુર્થ કક્ષા, તો કાલામેન, કે એલ એમ, કાલામેન, એનો મતલબ કે એલ એમ અને એન, એન બરાબર 1, 2, 1, 2, 3, 4 ઉર્જા સ્તર છે. આ પ્રથમ ઉર્જા સ્તર, દ્વિતીય ઉર્જા સ્તર, તૃતીય ઉર્જા સ્તર અને ચતુર્થ ઉર્જા સ્તર. આને આપણે આમ જોવું હોય ને તો આ રીતના લખી શકીએ આપણે. ધારો કે આ કેન્દ્ર છે, તો આ પહેલું ઉર્જા સ્તર, પછી આ બીજું ઉર્જા સ્તર, પછી આ ત્રીજું ઉર્જા સ્તર અને પછી આ ચોથું ઉર્જા સ્તર, આ ઉર્જા સ્તરો બતાવ્યા છે. તો આ એન બરાબર 4 છે, આ 3 છે, આ 2 છે અને આ 1 છે. આ ઉર્જા સ્તરો છે. કેન્દ્રની આસપાસ જે કક્ષાઓ જે છે, પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, એટલે આને આમ જોઈએ ને તો આ કે, આ એલ, આ એમ અને આ એન. વિદ્યાર્થી મિત્રો, આ જે મુખ્ય ક્વોન્ટમ આંક છે, એ મુખ્ય ક્વોન્ટમ આંક એન, ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું, ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું અંતર દર્શાવે છે. જો એનનું મૂલ્ય વધારે હોય, જો એનનું મૂલ્ય વધારે હોય તો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હોય છે અને ઇલેક્ટ્રોનની શક્તિ વધુ છે, ઇલેક્ટ્રોનની શક્તિ વધુ દૂર હોય તો. પણ જો
एनु मूल्य ओछु होय तो इलेक्ट्रॉन केंद्र थी नजीक होय छे। इलेक्ट्रॉन की शक्ति ओछी छे, इलेक्ट्रॉन केंद्र की नजीक होय ने तो एनी जे शक्ति छे ओछी, अने इलेक्ट्रॉन केन्द्र थी दूर होय एम इलेक्ट्रॉन की शक्ति वधारे। कारण के केन्द्र की जेम जेम नजीक आवे एम शक्ति में घटाड़ो थाय, केन्द्र नुं आकर्षण बल वधे, आकर्षण बल वधे ने एटले शक्ति में घटाड़ो थाय छे। अहींया दूर होय तो शक्ति वधु इलेक्ट्रॉन, नजीक होय तो एनु मूल्य वधारे तो इलेक्ट्रॉन केन्द्र थी दूर थयो। दाखला तरीके अहींया आपणे जनरली जोईए आ जे केंद्र थी जे केंद्र थी अहीं मानी लो के आ केंद्र छे तो आ पहली कक्षा छे, आ बीजी कक्षा छे, आ तीजी कक्षा छे अने आ चौथी कक्षा छे। हवे इलेक्ट्रॉन अहीं होय तो आ दूर थशे केंद्र थी दूर, इलेक्ट्रॉन अहीं हशे तो आ केंद्र थी नजीक, तो आज जे आनी शक्ति केवी हशे, शक्ति वधु। कारण के आकर्षण केवू, आकर्षण ओछू। कारण के अंतर केवू छे, अंतर वधारे। अहीं केवी शक्ति ओछी, शक्ति ओछी, शक्ति ओछी केम तो आकर्षण वधु छे। कारण के अंतर केवू छे, अंतर ओछू। तो आ एन बराबर चार मां होय अने आ एन बराबर एक मां तो आ वस्तु बने छे। अपने थोड़ूक आगळ समझी लईए, अहीं एन नुं मूल्य जे छे એ પરમાણુની કુલ શક્તિ દર્શાવે છે। એનનું મૂલ્ય પરમાણુની કુલ શક્તિ દર્શાવે છે, ટોટલ એનર્જી। અને એનના મૂલ્યો જે છે એ 1, 2, 3, 4 એમ વધતા જાય છે, અને કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર થતો જાય છે। વિદ્યાર્થી મિત્રો, આ એનનું મૂલ્ય જે છે એ એનનું મૂલ્ય બીજા ક્વોન્ટમ અંક ઉપર ખૂબ જ અસર કરે છે। કારણ કે એનના મૂલ્ય ઉપરથી જ બીજા ક્વોન્ટમ અંકનું પણ આપણે માહિતી મળે છે। હવે અહીંયા ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું અંતર જાણવું હોય, ઇલેક્ટ્રોનની શક્તિ જાણવી હોય, ઉર્જા સ્તર જાણવા હોય કે પરમાણુની કુલ શક્તિ જાણવી હોય, તો એ બધી વસ્તુઓ જો નક્કી કરવી હોય તો મુખ્ય ક્વોન્ટમ અંક વડે આપણે નક્કી કરી શકીએ છીએ। તો સમજી લઈએ, મુખ્ય ક્વોન્ટમ અંક, મુખ્ય ક્વોન્ટમ અંકને સ્મોલ એન વડે દર્શાવવામાં આવે। મુખ્ય ક્વોન્ટમ અંકનું મૂલ્ય શૂન્ય સિવાયની ધન પૂર્ણાંક સંખ્યા છે, એન બરાબર 1, 2, 3, 4। મુખ્ય ક્વોન્ટમ અંક પરમાણુની કુલ શક્તિ દર્શાવે છે, મુખ્ય ક્વોન્ટમ અંક ઉર્જા સ્તર નક્કી કરે છે। પહેલું ઉર્જા સ્તર એન બરાબર 1 હોય તો પ્રથમ ઉર્જા સ્તર, એન બરાબર 2 તો બીજું, એન બરાબર 3 તો ત્રીજું, એન બરાબર 4 તો ચોથું ઉર્જા સ્તર હોય છે, જેને આપણે કે, એલ, એમ અને એન વડે દર્શાવવામાં આવે છે, જે કક્ષાઓ કહેવાય છે। એટલે એનનું મૂલ્ય કક્ષાઓ નક્કી કરે છે। મુખ્ય ક્વોન્ટમ અંકનું મૂલ્ય, મુખ્ય ક્વોન્ટમ અંક એન એ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું અંતર પણ દર્શાવે છે, એટલે એક પ્રકારની ત્રિજ્યા કહી શકાય છે। જો એનનું મૂલ્ય વધારે હોય તો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હશે અને ઇલેક્ટ્રોનની શક્તિ વધુ હશે, કારણ કે આકર્ષણ ઓછું હશે। જો એનનું મૂલ્ય ઓછું હોય તો ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક હોય અને ઇલેક્ટ્રોનની શક્તિ ઓછી હોય છે। જો એનનું મૂલ્ય પરમાણુની કુલ શક્તિ બતાવે છે, આ જ વસ્તુ અહીંયા બતાવી દીધી છે। ધારો કે આ કે છે, આ એલ છે, આ એમ છે અને આ એન છે, તો આ એન કક્ષામાં રહેલો જે ઇલેક્ટ્રોન છે અને આ
के कक्षा में रहेला इलेक्ट्रॉन है तो के कक्षा इलेक्ट्रॉन की शक्ति ओछी हे और एन कक्षा में रहेला इलेक्ट्रॉन की शक्ति वधारे हे। हवे अहीं एन स्क्वेर मूल्य है एन स्क्वेर मूल्य कुल कक्षकों बतावे कुल कक्षकों दर्शावे अने टू एन स्क्वेर मूल्य टू एन स्क्वेर मूल्य कुल इलेक्ट्रॉन बतावे कुल इलेक्ट्रॉन दर्शावे। तो आ खास याद रखो एन स्क्वेर मूल्य है ये कुल कक्षकों बतावे टू एन स्क्वेर मूल्य है ये कुल इलेक्ट्रॉन बतावे। दाखला तरीके आप एन बराबर वन लीए तो कक्षकों के लिए थाय तो वन नो स्क्वेर एट्ले एक एक ज कक्षक थे पर एन बराबर टू लीए तो अँ टू नो स्क्वेर तो के थे चार कक्षक एन बराबर त्रण लीए तो त्रनो वर्ग एट्ले के थे नव कक्षक एन बराबर चार लीए तो केटलू थशे चार नो वर्ग एटले सोल कक्षक। इलेक्ट्रॉन की बात करिए तो अहीं बे गुण्या एक एटले बे इलेक्ट्रॉन आ बे गुण्या चार एटले आठ टू एन स्क्वेर छे तो अहीं बे नो वर्ग चार अने बे वडे गुणी अहीं केटला थशे तो बे गुण्या नौ एटले अठार अने अहीं बे गुण्या सोल एटले बत्रीस। तो आप जाए पहली कक्षा में बेज इलेक्ट्रॉन हे बीजी कक्षा में आठ इलेक्ट्रॉन तीजी कक्षा में अठार इलेक्ट्रॉन आ इलेक्ट्रॉन है अने चौथी कक्षा में बत्रीस इलेक्ट्रॉन हे। तो विद्यार्थी मित्रों अपने आ मुख्य क्वांटम अंक ने बराबर समझी लीधो हवे आपणे एक नवा क्वांटम अंक विषे समझिए जेने कोणीय वेगमान क्वांटम अंक कहे छे। तो समझिए आपणे कोणीय वेगमान क्वांटम मुख्य चार प्रकार छे एमां पहेलो क्वांटम अंक मुख्य क्वांटम अंक आपणे शीखी गया। हवे विद्यार्थी मित्रों एनाथी अलग एवो एक बीजो क्वांटम अंक छे एने समझी लईए कोणीय वेगमान क्वांटम अंक अहीं लखीए कोणीय वेगमान क्वांटम अंक ने स्मॉल एल वडे वडे दर्शावी शकाय स्मॉल एल वडे दर्शावी शकाय छे। कोणीय वेगमान क्वांटम आंकनुं मूल्य शून्य सहितनी आजे शून्य छे ये शून्य सहितनी धन पूर्णांक संख्या है। दाखला तरीके एल बराबर जीरो वन टू थ्री फोर एटले के एलनु मूल्य एन पर मे सूत्र है एन माइनस वन आज एन एनु एलनु मूल्य लेव है तो एन माइनस वन आज है सूत्र आना पर मे एन माइनस वन थी मे धारो कि एन बराबर वन लीए तो जीरो एन बराबर टू लीए तो वन एन बराबर थ्री लीए तो टू एन बराबर फोर लीए तो थ्री एन बराबर फाइव लीए तो फोर।
હવે આ જે જીરો સહિતની છે એ યાદ રાખજો, મુખ્ય ક્વોન્ટમ અંકમાં જીરો નહોતો, અહીંયા કોણીય વેગમાન ક્વોન્ટમ અંકમાં જીરો મળે છે. કોણીય વેગમાન ક્વોન્ટમ અંક, ક્વોન્ટમ અંક એ કક્ષકોનો પ્રકાર દર્શાવે છે. તેથી તેને કક્ષીય ક્વોન્ટમ અંક પણ કહીશું, કક્ષીય ક્વોન્ટમ અંક કહે છે. એઝિમિથલ પણ કહેવાય, એઝિમિથલ ક્વોન્ટમ અંક પણ કહે છે. આ જે છે એને કક્ષીય ક્વોન્ટમ અંક પણ કહેવાય, એઝિમિથલ ક્વોન્ટમ અંક પણ કહીશું. કોણીય વેગમાન ક્વોન્ટમ અંકનું મૂલ્ય મુખ્ય ક્વોન્ટમ અંક ઉપર આધાર રાખે છે. એટલે આપણે શબ્દોમાં લખીએ તો એલનું, સંકેતમાં લખ્યું છે, એલનું મૂલ્ય એ એન પર આધારિત છે. દાખલા તરીકે એન બરાબર વન તો એલ બરાબર શું થશે, એન માઇનસ વન માટે વન માઇનસ વન એટલે ઝીરો, અને એલ બરાબર ઝીરો તો એસ કક્ષક, એસ કક્ષક. એન બરાબર બે તો એલ બરાબર એન માઇનસ વન કરીએ તો ટુ માઇનસ વન એટલે વન, અને એલ બરાબર વન તો એસ પછી પી કક્ષક. એવી રીતના એન બરાબર ત્રણ તો એલ બરાબર એન માઇનસ વન માટે ત્રણ માઇનસ એક એટલે બે, તો અહીંયા એલ બરાબર બે છે તો આ કઈ કક્ષક કહેવાય છે, ડી કક્ષક. અહીંયા એન બરાબર ચાર તો એલ બરાબર એન માઇનસ વન માટે ચાર ઓછા એક એટલે ત્રણ, તો અહીંયા એલ બરાબર ત્રણ છે તો આપણે એફ કક્ષક. તો એલનું મૂલ્ય એ એન ઉપરથી મળે, આ એલનું મૂલ્ય જે છે એલનું મૂલ્ય એન ઉપરથી મળે, અને એલ મૂલ્યનું જે છે એ કક્ષકો મળે. ધારો કે એલ બરાબર ઝીરો વન ટુ થ્રી ફોર ફાઈવ હોય તો અહીંયા એસ પી ડી એફ જી અને એચ, આ જે છે કોણીય વેગમાન ક્વોન્ટમ અંક છે. અને આ જે છે એ કક્ષકો છે. તો કક્ષકો મળે છે. હવે આપણે યાદ રાખીએ છીએ આ જે એસ કક્ષક છે એ ગોળ દડા જેવી છે. એસ કક્ષક ગોળ દડા જેવી, પી કક્ષક, પી કક્ષક છે ડમ્બેલ્સ આકાર, અને ડી કક્ષક છે ડબલ ડમ્બેલ્સ, ડબલ ડમ્બેલ્સ. એફ કક્ષકનો આકાર અટપટો છે, એફ કક્ષકનો આકાર અટપટો છે. તો આ કક્ષકોનો આકાર પણ નક્કી થઈ શકે છે અને કક્ષકનો પ્રકાર પણ નક્કી થઈ શકે છે. એલ ઉપરથી, એલ ઉપરથી કક્ષકનો પ્રકાર પણ નક્કી થઈ શકે, એસ પી ડી કે એફ, અને એના ઉપરથી એનો આકાર પણ નક્કી થઈ શકે છે. એટલે ખૂબ જ અગત્યનો છે કોણીય વેગમાન ક્વોન્ટમ અંક.
इलेक्ट्रॉन जे छे ए केंद्रनी आसपास कोणीय गति करे छे, माटे एने कोणीय वेगमान छे MVR, अने कोणीय वेगमानने दर्शावा माटे कोणीय वेगमान क्वांटम अंकनी जरूर पड़े छे। इलेक्ट्रॉन केंद्रनी आसपास कोणीय गति करे छे, तेथी तेने दर्शावा माटे कोणीय गति करे छे, तेथी ते कोणीय वेगमान धरावे छे, कोणीय वेगमान धरावे छे। आ कोणीय वेगमान वेगमान ने दर्शावा कोणीय वेगमान क्वांटम अंकनी जरूर पड़े, कोणीय वेगमान क्वांटम अंकनी जरूर पड़े छे। कारण के कोणीय वेगमान MVR छे, इलेक्ट्रॉननु कोणीय वेगमान छे MVR એ NH અપોન 2 પાઈ જેટલું હોય, આ કોણીય વેગમાન છે, અને કોણીય વેગમાનને દર્શાવવા માટે કોણીય વેગમાન ક્વોન્ટમ અંકની જરૂર પડે છે, કોણીય વેગમાન ક્વોન્ટની જરૂર પડે છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા એનનું મૂલ્ય જે છે એ તમે જે પ્રમાણે લેશો, એન બરાબર 0 છે, એન બરાબર 0 કક્ષક ક્યારે હોઈ શકે નહીં, કારણ કે એન બરાબર 0 તો આપણે લેતા જ નથી, એનનું મૂલ્ય 1થી શરૂ થાય, તો એનના મૂલ્યો પરથી તમને આ એલના મૂલ્યો મળશે। દાખલા તરીકે અહીંયા આપણે એન બરાબર 1 લઈએ, એન બરાબર 1, તો અહીંયા એલ બરાબર 0 મળે, એટલે આ જે છે ને એસ કક્ષક થશે, અહીંયા એસ કક્ષક, અહીંયા એન બરાબર 2 લઈએ તો L બરાબર 1 થશે, એટલે P, N બરાબર 3 લઈએ તો L બરાબર A 2 થશે, એટલે D, અને N બરાબર આપણે 4 લઈએ તો L બરાબર 3 થશે, એટલે F। હવે આ જે છે એ ગોળદળા જેવી છે, આ જે છે ડમ્બેલ્સ, આ ડબલ ડમ્બેલ્સ, આ અટપટો, તો આ રીતના આપણે જે છે એ કક્ષકો જે છે એ કક્ષકો નક્કી કરી શકીએ છીએ। તો એનનું મૂલ્ય જે છે એનનું મૂલ્ય આપણે અહીંયા નક્કી કરી શકીએ છીએ, અને એનના મૂલ્ય ઉપરથી આપણે આખું જે છે એ એનનું મૂલ્ય લઈએ તો આપણને અહીંયા એલના મૂલ્યો મળી શકે છે। હવે એનનું મૂલ્ય તમે 1, 2, 3, 4 એમ 4 સુધી લેશો, એટલે એનનું મૂલ્ય 1 લેશો તો એલનું મૂલ્ય 1 જ મળશે, એ સમજી લઈએ કેવી રીતના મળે છે એ કોષ્ટક દ્વારા સમજીશું। પહેલાં આટલું જોઈ લઈએ કે કોણીય વેગમાન ક્વોન્ટમ અંકને એલ વડે દર્શાવવામાં આવે છે, કોણીય વેગમાન ક્વોન્ટમ અંકનું મૂલ્ય 0 સહિતની ધન પૂર્ણાંક સંખ્યા છે, દાખલા તરીકે એલ બરાબર 0, 1, 2, 3, 4, એલનું મૂલ્ય એ એન ઉપરથી મળે છે, એલનું મૂલ્ય એ એન ઉપરથી મળે છે, એનું સૂત્ર છે N-1। કોણીય વેગમાન ક્વોન્ટમ અંક એ કક્ષકનો પ્રકાર દર્શાવે છે, તેથી તેને કક્ષીય ક્વોન્ટમ અંક અથવા તો એઝિમિથલ ક્વોન્ટમ અંક પણ કહે છે। એલનું મૂલ્ય એ એન પર આધારિત છે, એનનું મૂલ્ય 1, 2, 3, 4 લઈએ તો એલનું મૂલ્ય એ 0, 1, 2, 3 થાય, તો એલ 0, 1, 2, 3 થાય તો કક્ષક મળે SPDF, અને આ પ્રમાણે એલ બરાબર 0, 1, 2, 3, 4, 5 અપ ટુ હોય તો કક્ષકો મળશે SPDFGH। એસ કક્ષક એ કક્ષક ગોળદળા જેવી છે, પી કક્ષક ડમ્બેલ આકારની છે, ડી કક્ષક ડબલ ડમ્બેલ છે। ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ કોણીય ગતિ કરે છે, તેથી કોણીય વેગમાન ધરાવે છે, અને કોણીય વેગમાન દર્શાવવા માટે કોણીય વેગમાન ક્વોન્ટમ અંકની જરૂર પડે છે, આ કોણીય વેગમાન ક્વોન્ટમ અંકની જરૂર પડી, કારણ કે કોણીય વેગમાન ઇલેક્ટ્રોનનું છે, માટે એન બરાબર 1, 2, 3, 4 તો એલ બરાબર 0, 1, 2, 3 તો આપણને SPDF કક્ષકો આપશે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોષ્ટક છે, કોષ્ટકની અંદર આપણે કેટલીક વાત કરી રહ્યા, આમાં જે
આમ તો એન જે છે એનનું મૂલ્ય જે છે એના ઉપરથી જ એલ છે એ એલનું મૂલ્ય મળે છે. કેવી રીતના મળે છે એ પણ આપણે જોઈ લીધું છે. હવે એનનું મૂલ્ય જે છે એ 1, 2, 3 એમ આગળ જોયું જ છે આપણે. આ જે છે એનનું મૂલ્ય તો 1 પણ હોઈ શકે, તો એલનું મૂલ્ય એક જ મળે. આ 1-1 એટલે 0, એટલે આપણને અહીંયા એસ કક્ષક જ મળે, એસ કક્ષક. પણ એન બરાબર 2 હોય તો એ 0 પણ હોઈ શકે અને 1 પણ હોઈ શકે, એટલે આ એસ પણ કક્ષક હોઈ શકે અને પી પણ હોઈ શકે. અહીંયા એક જ મળશે, અહીંયા છે ને 2 મળશે, કારણ કે 2 કક્ષકો મળે છે. આ જે છે કક્ષક, આ વસ્તુ આપણે શીખી જ ગયા હમણાં. દાખલા તરીકે એન બરાબર 1 છે તો એલ છે એ 0 થી એન માઇનસ એલ હોય, એટલે 0 તો ખરી, પછી અહીંયા 1-1 એટલે 0, અને આ 0 એટલે 0 જ મળી ગઈ, 0 થઈ ગયું. એન બરાબર 1 જ એસ. પણ એન બરાબર 2 લઈશું તો શું થશે? એન બરાબર 2 તો આ 0 થી એન માઇનસ એલ એટલે 0 તો ખરી, અને 2 - 1 એટલે 1, તો અહીંયા 0 અને 1 મળ્યું, તો આ 0 અને 1 છે. હવે 3 લઈએ તો શું થશે? 0 મળે, 1 પણ મળે અને 2 પણ મળે, એટલે અહીંયા એસ પણ મળે, પી પણ મળે અને ડી પણ મળે. કારણ કે એન બરાબર 3 તો 0 થી એન માઇનસ એલ એટલે અહીંયા 3 - 1 એટલે કેટલા થયા? 2. તો કયા? 1, 0, 1 અને 2 એટલે આ 3 મૂલ્યો મળી ગયા. એન બરાબર 4 હોય તો 0, 1, 2, 3 એટલે અહીંયા એસ, પી, ડી અને એફ. તો અહીંયા આપણે આ રીતના પણ આખો કોષ્ટક છે એ કોષ્ટક આપણે દોરી શકીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા કોણીય વેગમાન ક્વોન્ટમ માંગ છે, કોણીય વેગમાન ક્વોન્ટમ માંગનું મૂલ્ય જે છે એ એન ઉપર આધાર રાખે છે. અહીંયા એન બરાબર 4 લિંક કરશો તો પણ તમને ખબર પડી જશે, એન માઇનસ એલ એટલે 0 તો ખરી, 4 - 1 એટલે 3, તો 0, 1, 2 અને 3 આ રીતના. હવે વિદ્યાર્થી મિત્રો, એક નવો ક્વોન્ટમાંક આપણે સમજીએ, જેને આપણે ચુંબકીય ક્વોન્ટમાંક કહીએ છીએ. તો હવે ચુંબકીય ક્વોન્ટમાંક વિશે આપણે થોડીક ડિટેલ લઈ લઈએ. 2 ક્વોન્ટમાંક આપણે શીખી ગયા, ચુંબકીય ક્વોન્ટમાંકની વાત કરવાની છે. તો ચુંબકીય ક્વોન્ટમ ચુંબકીય ક્વોન્ટમાંકને ક્વોન્ટમ આંકને સ્મોલ એમ વડે દર્શાવવામાં આવે, સ્મોલ એમ વડે દર્શાવી શકાય. અહીંયા એમ એલ લખશો તો પણ ચાલે, તમે એમ એલ લખો તો પણ ચાલે. મેગ્નેટિક, એમ એટલે મેગ્નેટિક, મેગ્નેટિક એટલે ચુંબક થયું એક પ્રકારનું. ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય 0 સહિતની ધન અને ઋણ પૂર્ણાંક સંખ્યા છે, ધન અને ઋણ પૂર્ણાંક સંખ્યા છે. તેનું સૂત્ર, ચુંબકીય ક્વોન્ટમ આંકનું સૂત્ર, એમ બરાબર 2L+1 છે. ચુંબકીય ક્વોન્ટમાંક એ એલ
એટલે કે કોણીય વેગમાન ક્વોન્ટમ અંક ઉપર આધારિત છે. કોણીય વેગમાન ક્વોન્ટમ અંક પર આધારિત છે. એલ ઉપર આધારિત છે. કોણીય વેગમાન ક્વોન્ટમ અંક ઉપર આધાર રાખે છે. ચુંબકીય ક્વોન્ટમ અંકના મૂલ્યો એ ઝીરો પછી પ્લસ અને માઇનસ, આ ઋણ પણ હોઈ શકે, ઋણ શૂન્ય પણ હોઈ શકે અને ધન પણ હોઈ શકે, આ ત્રણેય મૂલ્ય હોઈ શકે છે. ઋણ શૂન્ય અને ધન એમના મૂલ્યો. હવે એલ છે ને, એલ ઉપરથી એમના મૂલ્યો મળે. જો એલ બરાબર ઝીરો તો એમ બરાબર ટુ એલ પ્લસ વન, તો અહીંયા એમ બરાબર શું થશે, ટુ ઇન્ટુ ઝીરો પ્લસ વન, એટલે એમનું મૂલ્ય એક થાય અને એ છે એમ બરાબર ઝીરો. હવે એલ બરાબર વન તો એમ બરાબર ટુ એલ પ્લસ વન, તો એમ બરાબર શું થાય, ટુ ઇન્ટુ વન પ્લસ વન એટલે થ્રી, તો એમના મૂલ્યો કેટલા, ત્રણ. એમ બરાબર ત્રણ મળ્યા, માટે કયા ત્રણ, તો માઇનસ વન ઝીરો પ્લસ વન, આ ત્રણ મૂલ્યો, આ ત્રણ મૂલ્યો મળ્યા, માઇનસ વન ઝીરો, એમનું મૂલ્ય ત્રણ છે એટલે આ ત્રણ મૂલ્યો મળ્યા, એક પછી આ બે અને એક આ ત્રણ મૂલ્યો. હવે એ જ પ્રમાણે એલ બરાબર બે લઈએ, એલનું મૂલ્ય બે, તો એમ બરાબર શું થશે, ટુ એલ પ્લસ વન, ટુ ઇન્ટુ ટુ પ્લસ વન એટલે પાંચ, તો એમ બરાબર પાંચ, પણ કયા પાંચ, તો ઝીરો પ્લસ વન પ્લસ ટુ માઇનસ વન માઇનસ ટુ, આ પાંચ મૂલ્યો, આ પાંચ મૂલ્યો મળે આપણને, આ ત્રણ મૂલ્યો મળે. હવે જો એલ બરાબર ત્રણ તો એમ બરાબર કેટલા મળશે, એમ બરાબર ટુ એલ પ્લસ વન, માટે એમ બરાબર ટુ ઇન્ટુ થ્રી પ્લસ વન એટલે સાત, માટે એમ કેટલા, સાત, તો કયા સાત, તો માઇનસ થ્રી માઇનસ ટુ માઇનસ વન ઝીરો પ્લસ વન પ્લસ ટુ પ્લસ થ્રી, આ પાંચ મૂલ્યો મળશે, સોરી સાત મૂલ્યો, આ સાત મૂલ્યો મળી ગયા. અહીંયા ઝીરો પ્લસ વન પ્લસ ટુ પ્લસ થ્રી, આ સાત મૂલ્યો મળે છે. તો આ રીતના આપણે જાણીએ છીએ કે એલના મૂલ્યો ઉપરથી એમના મૂલ્યો મળે છે ટુ એલ પ્લસ વન પ્રમાણે, અને એ જે છે એ કક્ષકોની સંખ્યા બતાવે છે. દાખલા તરીકે એલ બરાબર વન, સોરી એલ બરાબર ઝીરો, તો એમનું મૂલ્ય એક મળ્યું અને ઝીરો છે, માટે એક જ કક્ષક, એસ કક્ષક, એલ બરાબર ઝીરો એસ કક્ષકની પેટા કક્ષક નથી, પેટા કક્ષક નથી, એવું સાબિત થાય. હવે એલ બરાબર વન તો એમનું મૂલ્ય કેટલું મળ્યું, ત્રણ, ત્રણ મળ્યું એટલે કહ્યું માઇનસ વન ઝીરો પ્લસ વન, એટલે પી કક્ષક, પી કક્ષકની, પી કક્ષકની પેટા કક્ષક ત્રણ છે, પી એક્સ પી વાય અને પી ઝેડ. એલ બરાબર બે મળે છે તો એમનું મૂલ્ય ટુ એલ પ્લસ પ્રમાણે કેટલું થાય છે, પાંચ, તો કયા પાંચ, તો માઇનસ ટુ માઇનસ વન ઝીરો પ્લસ વન પ્લસ ટુ, તો અહીંયા કઈ કક્ષક મળશે, એલ બરાબર ડી કક્ષક, ડી કક્ષકની પેટા કક્ષક એટલે જે પાંચ, પાંચ છે, કઈ, ડી એક્સ વાય ડી એક્સ ઝેડ ડી વાય ઝેડ ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ડી
झेड स्क्वेर आ पांच। हवे अहीं एल बराबर त्रण तो एमनु मूल्य सात कहीं माइनस थ्री माइनस टू माइनस वन जीरो प्लस वन प्लस टू प्लस थ्री तो एफनी पेटा कक्षक सात पेटा कक्षक सात थाय। तो आ रीतना आपणे कक्षकोनी संख्या छे ए चुंबकीय क्वांटम अंक वडे जाणी शकीए कक्षकनी संख्या छे ए चुंबकीय क्वांटम अंक वडे जाणी शकीए। तो विद्यार्थी मित्रों अहीं चुंबकीय क्वांटम अंकने आपणे जोई लीधो। हवे चुंबकीय क्वांटम अंकनी जरूर केम पड़ी? कारण के इलेक्ट्रॉन ऋण वीजभार धरावे छे अने गति करे छे। आ खास याद राखजो, इलेक्ट्रॉन ऋण वीजभार धरावे छे अने ते गति करे छे। તેથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે। ઇલેક્ટ્રોનમાં ચુંબકીય ગુણ આવે છે, ઇલેક્ટ્રોનમાં ચુંબકીય ગુણ આવે છે એટલે ચુંબકીય ક્વોન્ટમ અંકની જરૂર પડે છે, માટે એમની જરૂર પડે, એમની એટલે ચુંબકીય ક્વોન્ટમ અંકની જરૂર પડે। વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે, કેન્દ્રની આસપાસ આ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય ત્યારે વિદ્યુતીય ક્ષેત્રનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, ચુંબકીય ક્ષેત્રના કારણે ઇલેક્ટ્રોન ચુંબકત્વ ધરાવે અને ચુંબકત્વ ધરાવે એટલે એમાં ચુંબકીય ગુણ ઉત્પન્ન થાય, આ ચુંબકીય ગુણને દર્શાવવા માટે ચુંબકીય ક્વોન્ટમ અંકની જરૂર પડે છે, આ મેગ્નેટિક ક્વોન્ટમ અંક। તો આપણે આખો ચુંબકીય ક્વોન્ટમ અંક છે કમ્પ્લીટ જોઈ લીધો છે અને આ ચુંબકીય ક્વોન્ટમ અંક પછી આપણે એક છેલ્લો ક્વોન્ટમ અંક જોઈ લઈએ અને એના ઉપરથી તમે પછી ગમે તેવો પ્રશ્ન છે પ્રશ્ન સોલ્વ કરી શકશો। ચારે ચાર ક્વોન્ટમ અંક આવડે તો તમને મોટાભાગનું જે કક્ષાનું જે ઇલેક્ટ્રોનનું છે એ નોલેજ ક્લિયર થઈ જાય। તો આપણે હવે એક છેલ્લો ક્વોન્ટમ અંક છે એ સમજી લઈએ, થોડોક સમય થઈ ગયો છે પણ આપણે ચારે ચાર ક્વોન્ટમ અંકની વાત કરી દેવાની હતી એટલે આજે આપણે ચોથા ક્વોન્ટમ અંકને પણ શીખી લઈએ। શું કહેવા માગે છે? સ્પિન ક્વોન્ટમ અંક, સ્પિન ક્વોન્ટમ અંક અથવા તો આને ભ્રમણ ક્વોન્ટમ અંક, સ્પિન એટલે ભ્રમણ જ ક્વોન્ટમ અંક સમજાવો। વિદ્યાર્થી મિત્રો, સ્પિન ક્વોન્ટમ અંક સમજવાનો છે, સ્પિન એટલે ભ્રમણ, જેમ આપણે બોલિંગમાં ફાસ્ટર હોય અને સ્પિનર હોય, સ્પિન કરે એટલે ટર્ન કર્યો કહેવાય અથવા તો ભ્રમણ કર્યું કહેવાય, સ્પિન ક્વોન્ટમ અંક સમજી લઈએ। આની કેમ જરૂર પડી? પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનને દર્શાવવા માટે એન એલ અને એમ ક્વોન્ટમ અંક હતા, પરંતુ તે ઇલેક્ટ્રોનની સંપૂર્ણ માહિતી કે દર્શાવતા નહોતા। દાખલા તરીકે એક ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં એક ઇલેક્ટ્રોન હોય કે એકથી
वधु इलेक्ट्रॉन धरावता परमाणु में एक इलेक्ट्रॉन हो के एक थी वधु इलेक्ट्रॉन हो तेवा परमाणु ना रेखावणपट में रेखा वणपट में मलती डबलेट रेखाओ डबलेट रेखाओ डबलेट इतने पास पास ने बे रेखा पास पास ने बे रेखाओ अथवा ट्रिपलेट ट्रिपलेट रेखाओ इतने पास पास ने त्रण तक पास पास ने त्रण रेखाओ नी समझूती नी समझूती एन एल एम वडे आपी सकाती नथी एन एल एम एटले मुख्य क्वांटमांक वणीय विज्ञान क्वांटमांक के चुंबकीय क्वांटमांक वडे आनी समझूती आपी सकाती नथी एटले चौथा क्वांटमांक नी जरूर पड़शे चौथा क्वांटम आंकनी जरूरियात उभी थई ए समय गाउडस्मिक अने उधनबक अवलोकनना आधारे अवलोकनना आधारे आज गाउडस्मिक અને ઉલ્હન બેકે ચોથા ક્વોન્ટમ અંકની શોધ કરી ચોથા ક્વોન્ટમ અંકની શોધ કરી જેને સ્પિન ક્વોન્ટમ અંક કહે છે જેને સ્પિન ક્વોન્ટમ અંક कहे छे जेने भ्रमण क्वांटम अंक पण कहेवाय भ्रमण क्वांटम अंक पण कहे छे जेने एस वडे दर्शावी शकाय આજે ઉલ્હનબેક અને ગાઉડસ્મિટના મત મુજબ ઉલ્હનબેક તથા ગાઉડસ્મિટના મત મુજબ ઇલેક્ટ્રોનને વિદ્યુતભાર દળ ઉપરાંત ભ્રમણની દિશા પણ હોવી જોઈએ પોતાની ધરી પર ભ્રમણની દિશા હોવી જોઈએ ઇલેક્ટ્રોનને ફક્ત વિદ્યુતભાર અને દળ છે એવું નહીં એ પોતાની ધરી પર ભ્રમણ કરે છે અને એને ભ્રમણની દિશા પણ હોવી જોઈએ જે રીતે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તેમ ઇલેક્ટ્રોન પણ પોતાની ધરી પર ફરે છે જેને ધરાભ્રમણ કહીશું ધરાભ્રમણ આ ધરાભ્રમણ બે રીતે થાય છે ઇલેક્ટ્રોનનું ધરાભ્રમણ
એટલે કે સ્પિન, બે બે દિશામાં થાય છે. એક સમઘડી દિશામાં, અને બીજું છે વિષમ ઘડી દિશામાં. વિષમ ઘડીની દિશામાં એટલે સ્પિન ક્વોન્ટમ અંકના બે મૂલ્યો મળે છે. માટે સ્પિન ક્વોન્ટમ અંકના બે મૂલ્યો મળે છે. એક એસ બરાબર પ્લસ વન અને બીજું એસ બરાબર માઇનસ વન. આ વિષમ ઘડી અને આ છે સમ ઘડી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન પોતાની ધરી ઉપર છે, એ પોતાની ધરી પર બે પ્રકારની ગતિ કરે છે. એક છે સમઘડી દિશામાં અને બીજું છે વિષમઘડી દિશામાં. સમઘડી દિશામાં ગતિ કરે છે તો પ્લસ વન આપ, અને વિષમઘડી દિશામાં ગતિ કરે છો તો માઇનસ વન આપ મૂલ્યો મળે છે. હવે બીજી વસ્તુ અહીંયા એ સમજવાની છે કે ઇલેક્ટ્રોનની જે ગતિ છે એને દર્શાવવા માટે તીર દર્શાવવામાં આવે છે. ઇલેક્ટ્રોનનું ભ્રમણ તીર વડે દર્શાવવામાં આવે છે. એક સમઘડી દિશામાં આવે તો ઉપરની તરફ, અને વિષમઘડી દિશામાં આવે તો નીચેની તરફ. આ રીતમાં આ તીર ઉપરની તરફ છે, ઉપરની તરફ અને નીચેની તરફ. આમ ઇલેક્ટ્રોન જે છે એ ધરા ભ્રમણ ધરાવે છે, પણ આ ધરા ભ્રમણ છે એ ધરા ભ્રમણ એ સમઘડી દિશામાં વિષમઘડી દિશામાં હોઈ શકે. સમઘડી દિશામાં હોય તો એનું મૂલ્ય પ્લસ વન આપ, અને એને ઉપરની તરફ. વિષમઘડી દિશામાં હોય તો એ પોતે નીચેની તરફ તીર હોય ને માઇનસ વન આપ. તો ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન બે પ્રકારની ગતિ કરે. આ કેન્દ્ર છે, આ કક્ષામાં રહીને ગતિ કરે છે. કક્ષામાં તો આ કક્ષીય ગતિ કહેવાય, અને આ પોતાની ધરી ઉપર જે ગતિ કરે છે તો આ જે છે, આ જે ગતિ છે એ ધરા પ્રમાણ, આને સ્પિન કહીશું. સ્પિન એટલે આ જે છે એ ગતિને આપણે શું કરીશું, ધરા પ્રમાણ ગતિ. ધરા ભ્રમણ ગતિ બે પ્રકારની હોય. ઇલેક્ટ્રોન આ રીતના આમ પોતાની ધરી ઉપર ગતિ કરતો હોય, સમઘડી આમ વિષમઘડી, આમ પણ ગતિ કરી શકે, આમ પણ ગતિ કરી શકે. એટલે ઇલેક્ટ્રોન છે ને કેન્દ્રની આસપાસ આ રીતના બોલપેન ફરે છે, કક્ષામાં રહીને પણ ફરે છે અને પોતાની ધરી પર પણ ફરે છે. પોતાની ધરી પર બે પ્રકારની હોય છે, સમઘડી દિશામાં વિષમઘડી દિશામાં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચારે ચાર ક્વોન્ટમ અંકની ચર્ચા કરી છે, અને એ ચારેય ક્વોન્ટમ અંકમાંથી ગમે તે એક ક્વોન્ટમ અંક સતત પૂછાતો જ હોય છે. ઓકે, તો હવે જે વિદ્યાર્થીઓ નવા છે એ નવા વિદ્યાર્થીઓને રિક્વેસ્ટ કરું છું કે મારી ચેનલ કેમિસ્ટ્રી વિથ બીકે રાજનને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરશો. મારી ચેનલ કેમિસ્ટ્રી વિથ બીકે રાજનને તમે સબસ્ક્રાઇબ કરશો તો નવા વિડીયો સતત તમને જોવા મળશે. 11માનો રસાયણ વિજ્ઞાન હોય કે 12માનો રસાયણ વિજ્ઞાન હોય, એ બધા ટૉપિક આપણે ઓનલાઈન એજ્યુકેશનમાં ચલાવીશું. ઓકે, થેન્ક યુ.